ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આની આગળના વિડીયોમાં તમે સરવાળા બાદબાકી વિશે શીખી ગયા. હવે આજે આપણે ગુણાકાર વિશે શીખીશું. આમ તો તમે આની આગળના વિડીયોમાં ગુણાકાર વિશે શીખી જ ગયા છો, બરાબર ને? તો આજે ફરીથી એ ગુણાકારના દાખલાને આપણે યાદ કરીશું. તો ચાલો આજનું આપણું આ શિક્ષણ કાર્ય આપણે શરૂ કરીએ. આજે આપણે ગુણાકાર વિશે શીખીશું. તો ચાલો ગુણાકાર વિશે શીખીએ. આજનો આપણો પહેલો દાખલો છે, બરાબર, 83 × 2. હવે મિત્રો, આ ગુણાકારના દાખલાને પણ લખવાની એક રીત છે, બરાબર. હવે જે આ 83 છે એનો જે આ 3 એ એકમના સ્થાન પર છે, એટલે નીચે જે આપણે રકમ લખીશું તે સૌથી પહેલા એકમના સ્થાનની નીચે લખીશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે એકમની નીચે પહેલું લખાશે, બરાબર. હવે આજે આપણે પહેલા જોઈએ કે બે સંખ્યાનો એક સંખ્યા વડે ગુણાકાર. હવે મિત્રો, તમને ઘડિયા તો આવડે જ છે, પણ આપણે ઘડિયા જે લખીએ છીએ તે ઘડિયા ક્યાંથી લખીએ છીએ? હવે આપણે અહીંયા જોઈએ તો 2 એકાનો ઘડિયો છે, બરાબર. તો આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ? 2 × 1 = 2. પણ ના, આપણે તેની શરૂઆત ક્યાંથી કરવાની છે? મેં તમને આગળ પણ કીધું છે કે આપણે જ્યારે પણ ઘડિયા લખવાની શરૂઆત કરીએ તો 0 થી કરવાની. 2 × 0 = 0. ત્યાર પછી 2 એકા 2. ત્યાર પછી 2 × 2 = 2, 4. 2 × 4 = 6. એ રીતે પછી આગળ ક્રમમાં વધવાનું, પણ સૌથી પહેલા 0 વડે ગુણાકાર ભૂલવાનું નહીં. અને એ પણ તમને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 વડે આવે તો શું મૂકવાનું? કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0, અને કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર એટલે તે સંખ્યા પોતે, બરાબર. એટલે કે 2નો આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો 0, અને 2નો આપણે 1 સાથે ગુણાકાર કરીએ એટલે કે સંખ્યા પોતે, એટલે કે 2. તો ચાલો આપણે ગુણાકાર જોઈએ. પહેલો દાખલો જોઈએ, 83 × 2. હવે જ્યારે પણ આપણે ગુણાકાર કરવાની શરૂઆત કરીએ ત્યારે એકમના સ્થાન બાજુથી કરવાની, એટલે કે સૌથી પહેલા 2ને આપણે 3 વડે ગુણીશું, પછી 2ને 8 વડે ગુણીશું, બરાબર. હવે 2 એકાનો ઘડિયો તો આપણને આવડે જ છે, તો ચાલો ગુણાકાર કરીએ. 2 એકુ 2 અને 8 કેટલા છે 3, એટલે 2ને 3 વડે ગુણવાના, એટલે 42 આપણે કેટલા લખ્યા છે? 42 6. તો અહીંયા કેટલા આવશે? 6. અને 2 અઠામ કેટલા થશે? 16, એટલે કે 2 અઠા 16 આપણો જવાબ આવ્યો 166, બરાબર. હવે અહીંયા આપણે 16 બેઠા કેમ લખ્યા? કારણ કે 8ની આગળ આપણને કોઈ સંખ્યા આપેલી નથી, દશકના સ્થાન પછી કોઈ સંખ્યા નથી, બરાબર. જ્યારે પણ કોઈ સંખ્યા નહીં આપેલી હોય તો જે જવાબ આવતો હોય તે આપણે અહીંયા શું કરીશું? બેઠો લખીશું, એટલે કે અહીંયા 6 અને અહીંયા 1 વર્ધી એવું આવશે નહીં. આપણે 16 અહીંયા બેઠા લખીશું. ચાલો હવે બીજો દાખલો જોઈએ, 4 × 2 = 8 અને 4 × 7 કોણ કહેશે કેટલા આવશે? 28, બરાબર ને? 4 × 7 = 28. હવે ત્રીજો દાખલો જોઈએ. આપણે 2 એકાનો ઘડિયો સૌથી પહેલા સાફ કરી દઈએ. ચાલો હવે કેટલા આપ્યા છે? 90 × 5. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? 0, એટલે 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શું આવશે? 0. તો 5 × 0 = 0, અને 5 9 કેટલા થશે? કોણ કહેશે? ખબર છે ને કેટલા? 45, એટલે 5 9 = 45. તો મિત્રો, આપણે આ જોયું 2 સંખ્યાનો 1 સંખ્યા વડે ગુણાકાર. હવે આપણે જોઈએ 2 સંખ્યાનો 2 સંખ્યા વડે ગુણાકાર. હવે જોઈએ આપણે 2 સંખ્યાનો 2 સંખ્યા વડે
गुणाकार। हवे ज्यारे पण आपणे बे संख्या वडे गुणाकार करीए छीए त्यारे सौथी पहेला आपणे नीचे शुं मूकी देवानो जीरो बराबर। अने ज्यारे पण गुणाकार करवानी शरूआत करो छो त्यारे दशकना स्थानथी करवानी, एटले के सौथी पहेला 3 4 साथे गुणाकार अने 3 6 साथे गुणाकार करीशुं बराबर। हवे मने एम कहो के 3 4 केटला आवशे, केटला आवशे 12, કેટલા આવશે 12, એટલે 3 6 12। તો મિત્રો હવે અહીંયા આવ્યા 12, તો સૌથી પહેલા આપણે શું કરશું જે આ એકમના સ્થાનમાં જે 2 આપેલા છે તે આપણે ક્યાં લખીશું અહીંયા નીચે, અને આ જે દશકના સ્થાનમાં 1 આપેલો છે તે 1 આપણે લખીશું 6 ની ઉપર, એટલે કે 1 વર્ધી લઈશું બરાબર। બે એકમના સ્થાનમાં છે એટલે નીચે, અને એક ક્યાં જશે ઉપર વર્ધી સ્વરૂપે। ચાલો હવે જુઓ 3 6 કેટલા આવશે 18 બરાબર ને, એટલે 3 6 18 અને આ 1 એટલે 18 ને 1 કેટલા થશે 19। પડી ગઈ સમજ? ચાલો હવે 3 સાથે તો બંનેનો ગુણાકાર થઈ ગયો, હવે આપણે કરીશું 1 વડે 4 અને 6 નો ગુણાકાર। તો કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર એટલે તે સંખ્યા પોતે। હવે 1 ગુણ્યા 4 બરાબર 4, ફરીથી આપણે નીચે શૂન્ય મૂકવાની જરૂર નથી બરાબર। અને 1 સાથે 6 નો ગુણાકાર એટલે 1 ગુણ્યા 6 બરાબર 6। પડી ગઈ સમજ? હવે જે આપણને આ 2 સંખ્યા મળી છે એ 2 સંખ્યાનો શું થશે સરવાળો। તો ચાલો સરવાળો કરીએ આપણે, 0 વત્તા 4 બરાબર 4, 6 અને 2 8, હવે અહીંયા કશું નથી એટલે અહીંયા 9 બેઠા અને આ 1, તો આપણો જવાબ આવી ગયો 1984। પડી ગઈ ને સમજ? ચાલો હવે આપણે આપણો બીજો દાખલો જોઈએ। તો હવે જો હવે મને કોણ કહેશે કે આપણે સૌથી પહેલા ગુણાકાર ક્યાંથી કરીશું? કોણ કહેશે ક્યાંથી કરીશું? દશકના સ્થાનથી કરીશું, અને પહેલા શું મૂકવાનું? 0 બરાબર ને, તો સૌથી પહેલા આપણે અહીંયા નીચે શું મૂકી દઈશું? શૂન્ય મૂકી દઈશું। હવે આપણો દાખલો ગણીએ, હવે જો પહેલા 3 નો આપણે 0 સાથે અને 3 નો 5 સાથે ગુણાકાર કરીશું, તો 3 નો 0 સાથે ગુણાકાર કેટલો આવશે? 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0, અને 3 નો 5 સાથે ગુણાકાર એટલે કે 3 પંચાણ કેટલા આવશે 15, 3 પંચાણ 15। હવે 6 નો ગુણાકાર લઈએ, 6 નો સૌથી પહેલા ગુણાકાર 0 સાથે અને પછી 5 સાથે બરાબર ને, તો 6 ગુણ્યા 0 બરાબર 0, અને 6 પંચાણ કોણ કહેશે? વેરી ગુડ, 6 પંચાણ 30 બરાબર ને। હવે આ બે સંખ્યાનું શું થશે બાદબાકી? ના ના, શું થશે? સરવાળો થશે, 0 વત્તા 0 બરાબર 0, 0 વત્તા 0 બરાબર 0, 5 વત્તા 3 બરાબર 8 અને 1, તો આપણો જવાબ આવી ગયો 1800 અથવા તો 1800। જોઈએ ત્રીજો દાખલો, ચાલો તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? શૂન્ય બરાબર। હવે સૌથી પહેલા 2 નો 7 સાથે અને 2 નો 5 સાથે ગુણાકાર કરીશું બરાબર ને, હવે 2 7 કેટલા થશે? કોઈને ખબર છે? ખબર છે? નથી ખબર? ખબર છે, કેટલા થશે? 14 બરાબર। તો કેટલા આવ્યા? 14। હવે મને એમ કહો કે આ 14 ને હું કઈ રીતે લખું?
चार क्या आवशे? चार एकम ना स्थान मां छे, बराबर ने? तो चार क्या लखाशे? अहींया नीचे, अने एक दशक ना स्थान मां छे, ते क्या जशे? पांच नी उपर वर्दी। पड़ी समझ? चालो हवे आगळ जोईए। बे पचाम दस, बे पचाम दस, अने आ एक, एटले केटला थया? अग्यार। तो अहींया हूँ लखीश अग्यार। चालो हवे त्रण वडे गुणाकार करिए। तो त्रण नो पहला सात साथे अने त्रण नो पांच साथे गुणाकार जोईए। तो त्रण सत्तामां केटला आवशे? एकवीस, बराबर ने? तो अहींया पण केटला आव्या? एकवीस। तो एक क्या लखीशुं? अहींया। अने आ बे क्या लखीशुं? अहींया ऊपर, बराबर। हवे आपणे आ एक ने राउंड करी दे, एटले के ए गणतरीमां आवी गयो छे, पाछो एने गणतरीमां लेवानो नथी, बराबर ने? त्रण पचाम पंदर, अने वर्दी केटली छे? बे। तो पंदर ने बे केटला थशे? सत्तर। तो हवे अहींया केटला आव्या? सत्तर। हवे पांचमी बाजुमां कोई संख्या छे नथी, एटले आ जे सत्तर आव्या ते सत्तर आपणे अहींया बेठा लखीशुं। अने हवे शुं करीशुं? सरवारो, बराबर ने? चालो तो हवे आपणे सरवारो करीए। तो जीरो वत्ता एक बराबर एक, सात वत्ता चार, गणो, सात, आठ, नौ, दस अने अग्यार, कितला आव्या? अग्यार। तो अहींया पण आपणे ए रीते करीशुं, जे आ अग्यार नो जे एक छे ते एक अहींया आपणे नीचे लखीशुं, અને આ જે એક છે તો અહીંયા એક ની ઉપર એક વર્ડી લખીશું, બરાબર। હવે આપણે પાછો અહીંયા ઉપર લખવા નથી જવાનું, કારણ કે આપણે આ બે સંખ્યાનો સરવાળો કરીએ છીએ, બરાબર। એટલે આ બે સંખ્યાનો જે જવાબ આવે એની વર્ડી અહીંયા મુકાય। એક વત્તા એક બરાબર બે, અને આ એક એટલે કેટલા થયા? ત્રણ, અને આ એક, તો આવી ગયો આપણો જવાબ 1311। પડી ગઈ સમજ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બે સંખ્યાનો એક સંખ્યા વડે ગુણાકાર અને બે સંખ્યાનો બે સંખ્યા વડે ગુણાકાર જોયો। હવે આપણે જોઈશું ત્રણ સંખ્યાનો એક સંખ્યા વડે ગુણાકાર અને ત્રણ સંખ્યાનો બે સંખ્યા વડે ગુણાકાર। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો પહેલો દાખલો લઈએ આપણે, 122 × 4। ચાલો તો ચાર ને આપણે સૌથી પહેલા સાને વડે ગુણીશું, જે આપણે આગળના દાખલામાં શીખી જ ગયા છે, બરાબર ને? તો ચાર ને સૌથી પહેલા બે વડે ગુણીશું, પછી પાછા બે વડે, અને ચાર ને એક વડે, એટલે સૌથી પહેલા એકમ, દસક અને સો, બરાબર। એટલે સૌથી પહેલા જોઈએ તો ચાર દૂ આઠ, ચાર દૂ આઠ, અને ચાર એકા ચાર, થઈ ગયો। ચાલો બીજો દાખલો જોઈએ આપણે। બીજો દાખલો છે 210 × 7। હવે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર જીરો, 7 × 0 = 0, અને 7 × 1 એટલે કે 7 × 1 = 7, અને 7 × 2 = 14। ઓકે, બીજો પહેલો દાખલો જોઈએ આપણે, 321 × 22। ચાલો હવે આપણે સૌથી પહેલા કોની વડે ગુણીશું? આ એકમ અને આ દશક, એટલે દશક વડે બધાનો ગુણાકાર, એટલે પહેલા એક, પછી બે અને પછી ત્રણ। તો સૌથી પહેલા અહીંયા આપણે શું મૂકી દઈશું? જીરો, કેમ? કારણ કે અહીંયા બે સંખ્યા વડે ગુણાકાર છે, જે આપણે આગળ શીખી ગયા। હવે બે એકા બે, બે દૂ ચાર,
બેતાલી છ બરાબર હવે પાછા બે એકા બે બે દૂ ચાર બેતાલી છ હવે આ બે સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો તો જીરો વત્તા બે બરાબર બે બે વત્તા ચાર બરાબર છ ચાર વત્તા છ બરાબર દસ થશે તો દસ નું આપણે અહીંયા શું મૂકીશું જીરો અને એક ક્યાં મૂકીશું છ ની ઉપર એટલે છ ને એક સાત બરાબર ચાલો તો હવે જોઈએ બીજો દાખલો પાંચસો સાત ગુણ્યા વીસ સૌથી પહેલા આપણે શું મૂકીશું જીરો હવે બે સતામ ચૌદ ચૌદ નો ચાર વધી પડી એક હવે બે ગુણ્યા જીરો બરાબર જીરો પણ ઉપર શું છે એક વધી છે બરાબર એટલે આપણે જીરો ને ગણતરીમાં નહીં લઈએ પણ શું લઈશું વધી ને ધ્યાનમાં એટલે કે બે ગુણ્યા જીરો બરાબર જીરો અને આ એક એટલે એક હવે બે પચાસ દસ બરાબર હવે આગળ જોઈએ કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર જીરો જીરો ગુણ્યા સાત બરાબર જીરો જીરો ગુણ્યા જીરો બરાબર જીરો જીરો ગુણ્યા પાંચ બરાબર જીરો સરવાળો કરીએ જીરો વત્તા જીરો બરાબર જીરો ચાર વત્તા જીરો બરાબર ચાર એક વત્તા જીરો બરાબર એક જીરો અને એક તો આપણો આ જવાબ થયો દસ હજાર એકસો ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ એચ ડબલ્યુ તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે બરાબર ને તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો.